આફ્ટરનૂન બાળ મિત્રો, કેમ છો બાળ મિત્રો? આજે આપણે ધોરણ 2 વિષય અંગ્રેજી. તો બધા બાળ મિત્રોએ ધોરણ 2 નું અંગ્રેજી આઈડિયલ પુસ્તક ખોલવાનું છે. તેમાં પેજ નંબર 22, પેજ નંબર 22, બધા બાળ મિત્રોએ પાના નંબર 22 ખોલો. તો તેમાં આપણે સ્વરના સ્પેલિંગ શીખી રહ્યા છીએ. તેમાં સ્વર કેટલા છે બાળ મિત્રો? 5 છે ને. તેમાં આપણે એ અને ઈ તે આપણે શીખી ગયા. આજે આપણે સ્વર આઈ ઈ વાળા શબ્દો શીખવાના છે. તો ચાલો બાળ મિત્રો બધાય વાંચો, સમજો અને તે મુજબ લખો. બાળ મિત્રો અહીંયા જો, કે વત્તા આઈ વત્તા ડી બરાબર શું થાય છે? કીડ થાય છે ને, કીડ. તો કે નો ઉચ્ચાર શું થયો બાળ મિત્રો? ક. અને આઈ નો ઈ અને ડી નો ડ, કીડ. કીડ એટલે શું થાય છે? બાળક. તો કે આઈ ડી, કીડ એટલે બાળક. સ્પેલિંગ થઈ ગયો. કીડ એટલે શું થાય બાળ મિત્રો? બાળક. કે આઈ ડી, કીડ એટલે બાળક. એવી જ રીતે અહીંયા ઉદાહરણ આપેલું છે. હવે આપણે અહીંયા બાજુમાં લખવાનું છે. તો આપણે શેનું ચિત્ર છે? લીડ. તો એલ વત્તા આઈ વત્તા ડી બરાબર લીડ. તો લીડ નો આપણે એલ નો શું થાય બાળ મિત્રો? લ. અને ઈ નો આઈ નો ઈ, ટી નો ડ, લીડ. એલ આઈ ડી, લીડ એટલે ઢાંકણું. શું થાય બાળ મિત્રો? લીડ એટલે ઢાંકણું. લીડ નો સ્પેલિંગ યાદ રહી ગયો બાળ મિત્રો? સ્પેલિંગ યાદ રાખતા જવાના છે. એલ આઈ ડી, લીડ એટલે ઢાંકણું. હવે એના પછીનું ચિત્ર છે પિન. પિન દેખાય છે તમને બાળ મિત્રો? તો પી આઈ એન. શું છે? પી આઈ એન, પિન. હવે પી નો ઉચ્ચાર શું થાય છે બાળ મિત્રો? તો પ. આઈ નો ઈ અને એન નો ન, પિન. પી આઈ એન, પી એટલે ટાંકણી. થઈ ગયું બાળ મિત્રો? પી આઈ એન, પીન એટલે ટાંકણી. ચલો હવે પછીનો સ્પેલિંગ આપણે જોઈએ બાળ મિત્રો. તેનો છે તો ટીન નો. તો શું છે? ટી વત્તા આઈ વત્તા એન બરાબર ટીન. ટી નો ઉચ્ચાર શું થાય છે? ટ. ટ એટલે ટી. આઈ નો ઈ, ઈ એટલે આઈ. અને એન નો શું થાય? ન. ન નો શું થાય? એન. એ પ્રમાણે તમારે સ્પેલિંગ લખતા શીખવાના છે. ટી ન, ટી આઈ એન, ટીન એટલે ડબ્બો. થઈ ગયું બાળ મિત્રો? ટી આઈ એન, ટીન એટલે ડબ્બો. ચલો બાળ મિત્રો હવે આપણે નીચે જોઈએ શું છે સ્પેલિંગ. વાંચો, ઘૂંટો અને લખો. બાળ મિત્રો સ્પેલિંગ વાંચવાના છે, ઘૂંટવાના છે અને લખતા પણ જવાના છે. તો ચાલો બાળ મિત્રો બધાય લખો. તો પેલા ઘૂંટવાનું છે બી આઈ બી, ઘૂંટ્યું. બી આઈ બી, બી આઈ બી. પછી લખવાનું છે બી આઈ બી એટલે શું થાય છે? બી. પછીનું છે જે આઈ પી, ઘૂંટ્યું. જે આઈ પી. તો અહીંયા લખો જે આઈ પી, જીપ. લખાઈ ગયો જે આઈ પી, જીપ. પછી જેનો સ્પેલિંગ છે બાળ મિત્રો, શેનો છે? સિક્સ. એસ આઈ એક્સ, ઘૂંટો. ચાલો એસ આઈ એક્સ, એસ આઈ એક્સ, સિક્સ લખાઈ ગયો. પછીનું છે તેનું ચિત્ર સ્પેલિંગ છે પી આઈ જી. તો બાળ મિત્રો ઘૂંટો પી આઈ જી, પી આઈ જી લખો. પેલા પી આઈ જી, પી લખાઈ ગયું. હવે પછીનો ઘૂંટવાનો છે ડબલ્યુ આઈ ઝી, વીક. શું છે? ડબલ્યુ આઈ ઝી, વીક. હવે લખો ડબલ્યુ આઈ ઝી, વીક.
લખાઈ ગયું બાળ મિત્રો? સરસ બાળ મિત્રો, આજે આપણે આઈ વાળા સ્પેલિંગ શીખ્યા. બાળ મિત્રો, તમારે બધાએ આ સ્પેલિંગ મોઢે યાદ રાખવાના છે. કીડ એટલે બાળક, પછી લીડ એટલે ઢાંકણું, પિન એટલે ટાંકણી, ને ટીન એટલે ડબ્બો. બાળ મિત્રો, તમારા બધા સ્પેલિંગ મોઢે કરવાના છે. જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો.